नमस्कार विद्यार्थी मित्रों, आपणे आगळना लेक्चरमां डी मोयस थियरम विशे भण्या हता। डी मोयस थियरम स्टेटमेंट शुं हतो के इफ एन बी ए रेशनल नंबर देन प्रूव देट कोस थीटा प्लस आई साइन थीटा पावर एन इज इक्वल टू कोस एन थीटा प्लस आई साइन एन थीटा वेर आई स्क्वेर इज इक्वल टू माइनस वन। હવે આપણે જે ડી મોયસ થિયરમ છે એના રિલેટેડ એક્ઝામ્પલ કરવાના છે। ફર્સ્ટ એક્ઝામ્પલ, પ્રૂવ દેટ કોસ થ્રી થીટા પ્લસ આઈ સાઇન થ્રી થીટા પાવર ફોર ઇન્ટુ કોસ ફોર થીટા માઇનસ આઈ સાઇન ફોર થીટા પાવર ફાઇવ ડિવાઇડેડ બાય કોસ ફોર થીટા પ્લસ આઈ સાઇન ફોર થીટા પાવર થ્રી ઇન્ટુ કોસ ફાઇવ થીટા પ્લસ આઈ સાઇન ફાઇવ થીટા માઇનસ ફોર ઇઝ ઇક્વલ ટુ આપણે પ્રૂફ કરવાનું છે વન। તો ફર્સ્ટ વિદ્યાર્થી મિત્રો કે આપણે હવે LHS લઈને સ્ટાર્ટ કરીએ। તો LHS કોસ થ્રી થીટા પ્લસ આઈ સાઇન થ્રી થીટા પાવર ફોર કોસ ફોર થીટા માઇનસ આઈ સાઇન થીટા પાવર ફાઇવ ડિવાઇડેડ બાય કોસ ફોર થીટા પ્લસ આઈ સાઇન ફોર થીટાની પાવર થ્રી ઇન્ટુ કોસ ફાઇવ થીટા પ્લસ આઈ સાઇન ફાઇવ થીટા માઇનસ ફોર। તો હવે આપણે ડી મોયસ થિયરમ પ્રમાણે કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની પાવર એન હોય તો એ જે પાવર જે છે એ થીટાના મલ્ટિપ્લિકેશનમાં લખી શકીએ। તો ફર્સ્ટ વિદ્યાર્થી મિત્રો કે કોસ થ્રી થીટા પ્લસ આઈ સાઇન થ્રી થીટાની પાવર ફોર એ સ્ટેપ આપણે એમને એમ રાખીશું ઇન્ટુ કોસ ફોર થીટા માઇનસ આઈ સાઇન ફોર થીટાની પાવર ફાઇવ છે। તો આપણે પહેલાં કે ફોર થીટા માઇનસ આઈ સાઇન ફોર થીટા છે તો એને આપણે આ રીતના લખી શકીએ કે કોસ માઇનસ ફોર થીટા પ્લસ આઈ સાઇન માઇનસ ફોર થીટા, કારણ કે માઇનસ છે તો આઈ સાઇન માઇનસ ફોર થીટા લખી શકીએ, કોસ ફોર થીટા છે તો કોસ એ ઇવન ફંક્શન કહેવાય એટલે માઇનસનું પ્લસ થઈ શકે એટલે આપણે કોસ માઇનસ ફોર થીટા લખી શકીએ। ડિવાઇડમાં સ્ટેપ એનું એ જ આવશે। હવે આપણે શું કરીએ કે જે પાવર હોય એ આપણે મલ્ટિપ્લિકેશનમાં લખી શકીએ છીએ, તો થીટાના સહગુણકમાં જે વેલ્યુ હોય એ આપણે એને પાવરમાં લખી શકીએ। તો કોસ થ્રી થીટા પ્લસ આઈ સાઇન થ્રી થીટાની પાવર ફોર છે તો એને આપણે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની પાવર થ્રી અને એની પાવર ફોર આવશે ઇન્ટુ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા એની પાવર માઇનસ ફોર અને એની પાવર થશે ફાઇવ। એ જ રીતના ડિવાઇડમાં કોસ ફોર થીટા પ્લસ આઈ સાઇન ફોર થીટા છે તો એને આપણે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની પાવર ફોર લખી શકીએ અને એની પાવર આવશે થ્રી। સેમ એ જ રીતના કોસ ફાઇવ થીટા પ્લસ આઈ સાઇન ફાઇવ થીટા છે તો એને આપણે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની પાવર ફાઇવ અને એની પાવર છે માઇનસ ફોર। તો હવે આપણી જોડે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા એની પાવર થ્રી અને એની પાવર ફોર છે તો પાવરની પાવર એટલે એ બંને શું થશે મલ્ટિપ્લિકેશન એટલે કે કોસ થ્રીટા પ્લસ આઈ સાઇન થીટા થ્રી ઇન્ટુ ફોર ટ્વેલ્વ થશે, કોસ થ્રીટા પ્લસ આઈ સાઇન થીટા માઇનસ ફોર મલ્ટીપ્લાય ફાઇવ માઇનસ ટ્વેન્ટી ડિવાઇડેડ બાય કોસ થ્રીટા પ્લસ આઈ સાઇન થ્રીટાની પાવર ફોર અને એની પાવર થ્રી એટલે કે ફોર ઇન્ટુ થ્રી એટલે પાવર ટ્વેલ્વ આવશે, કોસ થ્રીટા પ્લસ આઈ સાઇન થીટા એની પાવર ફાઇવ અને એની હોલ પાવર છે માઇનસ ફોર એટલે ફાઇવ ઇન્ટુ માઇનસ ફોર એટલે આવશે માઇનસ ટ્વેન્ટી। હવે વિદ્યાર્થી મિત્રો કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની પાવર ટ્વેલ્વ છે ડિવાઇડેડ બાયમાં પણ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની પાવર ટ્વેલ્વ છે તો એ બંને કટ થઈ જશે। સેમ એ જ રીતના કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની પાવર માઇનસ ટ્વેન્ટી છે ડિવાઇડમાં પણ એની પાવર માઇનસ ટ્વેન્ટી છે તો એ પણ કટ થઈ જશે તો આપણને આન્સર મળશે વન ઇઝ ઇક્વલ ટુ RHS જે આપણે પ્રૂફ કરવાનું હતું એ મળી જશે। હવે સેકન્ડ એક્ઝામ્પલ, તો સેકન્ડ એક્ઝામ્પલમાં લઈએ તો સેકન્ડ એક્ઝામ્પલમાં છે કે પ્રૂવ દેટ કોસ ફાઇવ થીટા માઇનસ આઈ સાઇન ફાઇવ થીટાની પાવર ટુ ઇન્ટુ કોસ સેવન થીટા પ્લસ આઈ સાઇન સેવન થીટાની પાવર માઇનસ થ્રી
डिवाइडेड बाय कोस फोर थीटा माइनस आई साइन फोर थीटा नी पावर 9 इंटू कोस थीटा प्लस आई साइन थीटा नी पावर 5 इज इक्वल टू आपणे 1 लावानुं छे। तो सेम आपणे આગળનો એક્ઝામ્પલ જે રીતના કાઉન્ટ કર્યો સેમ એ જ રીતના કાઉન્ટ કરવાનો છે કે LHS લઈને આપણે સ્ટાર્ટ કરીશું। તો LHS લઈને સ્ટાર્ટ કરીશું તો cos 5 થીટા માઈનસ i sin 5 થીટા છે એને આપણે ડી મોર્ગન્સ થિયરમના સ્ટેટમેન્ટ પ્રમાણે cos થીટા પ્લસ i sin થીટામાં લખી દઈએ। તો cos 5 થીટા છે તો એને આપણે cos માઈનસ 5 થીટા પણ લખી શકીએ, કેમ કે cos એ ઇવન ફંક્શન કહેવાય, તો માઈનસનું પ્લસ થઈ શકે। અને આ માઈનસ છે તો માઈનસ આઈ સાઇન થીટા છે તો પ્લસ આઈ સાઇન માઇનસ ફાઈ થીટા એનો પાવર 2 અને ઇન્ટુમાં જે ફંક્શન છે સેમ એ તો એનું એ જ રહેશે। ડિવાઇડમાં પણ અહીંયા છે કોસ ફોર થીટા માઇનસ આઈ સાઇન ફોર થીટા, તો એને પણ આપણે કોસ માઇનસ ફોર થીટા પ્લસ આઈ સાઇન માઇનસ ફોર થીટામાં લખી શકીએ, એની પાવર આવશે 9 ઇન્ટુ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની પાવર એમના એમ। હવે આપણે કે ડી મોર્ગન્સ થિયરમમાં કે થીટાનો પણ જે પણ સહગુણક હોય કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટામાં થીટાનો જે સહગુણક હોય એ આપણે પાવરમાં લખી શકીએ। તો અહીંયા આપણી જોડે છે કોસ માઇનસ ફાઈ થીટા પ્લસ આઈ સાઇન માઇનસ ફાઈ થીટા, એટલે કે થીટાનો સહગુણક માઇનસ ફાઈ છે તો એને આપણે પાવરમાં લખી શકીએ। તો કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા એની પાવર થશે માઇનસ 5 અને એની હોલ પાવર આવશે જે 2 હતી એ। અહીંયા પણ સેમ એ જ રીતના કોસ 7 થીટા પ્લસ આઈ સાઇન 7 થીટા છે તો આપણે ડી મોર્ગન્સ થિયરમ સ્ટેટમેન્ટ પ્રમાણે લખીએ તો કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની પાવર 7 અને એની હોલ પાવર માઇનસ 3 ડિવાઇડેડ બાય પણ સેમ એ જ રીતના થશે કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની માઇનસ 4 પાવર એની હોલ પાવર આવશે 9 ઇન્ટુ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની પાવર 5। હવે પાવર અને એની પણ પાવર હોય એટલે કે અહીંયા છે આપણી જોડે માઇનસ 5 અને એની હોલ પાવર છે 2 તો એ બંનેનું મલ્ટિપ્લિકેશન થઈ શકે। તો હવે આપણે મલ્ટિપ્લિકેશન પાવરનું મલ્ટિપ્લિકેશન કરી લઈશું તો કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની પાવર કેટલી થશે માઇનસ 10। અહીંયા કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા એની પાવર છે 7 એની હોલ પાવર છે માઇનસ 3 તો એની થશે માઇનસ 21 ડિવાઇડ બાયમાં કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની માઇનસ 4 અને હોલ પાવર છે 9 તો માઇનસ 4 ઇન્ટુ 9 એટલે કે અહીંયા પાવર આવશે માઇનસ 36 અને અહીંયા તો પાવર 5 છે જ। હવે તમે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની માઇનસ 10 પાવર છે ઇન્ટુ મલ્ટીપ્લાયમાં કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની માઇનસ 21 પાવર છે તો બંનેનો બેઝ તો સેમ જ છે, એટલે કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા બંનેનો બેઝ સેમ છે પણ એની જે પાવર છે એ ડિફરન્ટ છે તો એ બંનેનું આપણે શું લઈ લેશું એડિશન। તો કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા એની પાવર છે માઇનસ 10 માઇનસ 21 એટલે પાવર થશે માઇનસ 31 ડિવાઇડમાં પણ સેમ એ જ રીતના થશે કે બેઝ સેમ છે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા પણ પાવર જે છે ડિફરન્ટ છે માઇનસ 36 એન્ડ 5 તો બંનેનું એડિશન કરીશું એટલે કે માઇનસ 36 પ્લસ 5 તો આવશે માઇનસ 31। હવે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની માઇનસ 31 ડિવાઇડમાં પણ સેમ માઇનસ 31 પાવર છે તો એ બંને કટ થઈ જશે તો આન્સર આવશે 1, એટલે કે આપણે આન્સર જે 1 લાવવાનો હતો એ RHS આપણને મળી જશે। હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે થર્ડ નંબરનું એક્ઝામ્પલ પ્રૂફ કરવાનું છે। તો થર્ડ નંબરના એક્ઝામ્પલમાં શું પ્રૂવ કરવાનું છે કે પ્રૂવ દેટ કોસ આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફાની 4 પાવર ડિવાઇડમાં શું છે કે સાઇન બીટા પ્લસ આઈ કોસ બીટા એની પાવર 5 છે। ઉપર આપેલું છે કે કોસ આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફાની 4 પાવર ડિવાઇડમાં આપેલું છે કે સાઇન બીટા પ્લસ આઈ કોસ બીટાની 5 પાવર ઇઝ ઇક્વલ ટુ RHSમાં આપણે પ્રૂફ કરવાનું છે કોસ 4 આલ્ફા પ્લસ 5 બીટા પ્લસ આઈ સાઇન 4 આલ્ફા પ્લસ 5 બીટા।
તો LHS લઈને આપણે વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીશું. કોસ આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફાની 4 પાવર, સાઇન બીટા પ્લસ આઈ કોસ બીટાની 5 પાવર. હવે ફર્સ્ટ વિદ્યાર્થી મિત્રો કે આપણનું ડિમોવર્સનું જે થિયરમ જે છે એમાં હતું કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા, એટલે કે આઈ જે છે એ હંમેશા સાઇનના સહગુણકમાં હોવો જોઈએ. તો ઉપરના સ્ટેપમાં તો આઈ જે છે એ સાઇન જોડે જ છે, પણ તમે નીચેના સ્ટેપમાં દેખશો તો સાઇન બીટા પ્લસ આઈ કોસ બીટા છે, એટલે કે આઈ જે છે એ કોની જોડે છે? કોસ જોડે છે. તો પહેલાં તો આપણે આઈ કોની જોડે કરવો પડશે? સાઇનની જોડે લાવવો પડશે. તો પહેલાં તો આપણે એ રીતના આઈ વડે મલ્ટીપ્લાય કરીશું અને આઈ વડે ડિવાઈડ કરીશું. તો ફર્સ્ટ વિદ્યાર્થી મિત્રો તમે નીચેનું સ્ટેપ જોઈ શકો છો કે અહીંયા આપણી જોડે છે સાઇન બીટા પ્લસ આઈ કોસ બીટા, એટલે કે આઈ જે છે તો એની પાવર શું છે? 5. તો આપણે ઉપર નીચે આઈની 5 પાવર વડે મલ્ટીપ્લાય કરવા પડશે અને આઈની 5 પાવર વડે ડિવાઈડ કરવા પડશે. તો આ સ્ટેપમાં આપણે સેકન્ડ સ્ટેપમાં આઈની 5 પાવર વડે મલ્ટીપ્લાય કરીશું અને નીચે આઈની 5 પાવર વડે ડિવાઈડ કર્યા છે. તો આઈની 5 પાવર વડે આપણે મલ્ટીપ્લાય કરીએ તો આઈની 5 પાવર ઇઝ ઇક્વલ ટુ આઈ સ્વેર ઇન્ટુ આઈ આવે. તો આઈ સ્વેરનું મૂલ્ય -1 -1. હવે આઈ છે તો આઈ સ્વેર ઇઝ ઇક્વલ ટુ -1, તો આઈ ઇઝ ઇક્વલ ટુ √-1 આવે. તો આઈનું મૂલ્ય શું થશે? √-1. તો અહીંયા આપણે -1 -1 √-1, એટલે આન્સર આઈની 5 પાવર માટે આપણે લખીશું -1. તો અહીંયા આઈની 5 પાવર વડે મલ્ટીપ્લાય કર્યા તો એનો આન્સર મળ્યો -1. અહીંયા આઈ વડે આપણે મલ્ટીપ્લાય કર્યા છે તો આઈ સાઇન બીટા આઈ હતા જ, આઈ વડે મલ્ટીપ્લાય કર્યા તો આઈ સાઇન બીટા પ્લસ આઈ સ્વેર કોસ બીટા એની પાવર 5. આઈ સાઇન બીટા એમના એમ આવશે. હવે આઈ સ્વેર, તો આઈ સ્વેરનું મૂલ્ય શું છે આપણી જોડે? -1. તો આઈ સાઇન બીટા -cos બીટાની 5 પાવર થશે. હવે ઉપરનું જે સ્ટેપ છે તો વિદ્યાર્થી મિત્રો એનું એ જ રહેશે કે -1 cos alpha પ્લસ આઈ સાઇન આલ્ફાની 4 પાવર. હવે નીચે આપણી જોડે છે આઈ સાઇન બીટા -cos બીટાની 5 પાવર. તો એમાંથી આપણે -1ની 5 પાવર કોમન લઈશું. તો -1ની 5 પાવર કોમન લઈએ તો આઈ સાઇન બીટા જે છે એમાંથી -1 સહગુણક કોમન લીધો છે, એની પાવર કેટલી થશે? 5. તો -1 સહગુણક કોમન લીધો છે તો આઈ સાઇન બીટા એ શું થઈ જશે? માઇનસ સ્ટેપ થઈ જશે. અને માઇનસ કોમન લીધો છે કોસ બીટામાંથી, તો માઇનસ કોમન લઈ લીધો છે તો માઇનસ કોમન એટલે કે એ સ્ટેપ શું થઈ જશે? પ્લસ. તો આ જે સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો એમાંથી આપણે -1ની 5 પાવર કોમન લઈશું એટલે કોસ બીટા -i sin બીટાની 5 પાવર થશે. તો -1 -1ની 5 પાવર એ કેન્સલ થઈ જશે. હવે આપણી જોડે જે સ્ટેપ આવશે એ આવશે કોસ આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફાની 4 પાવર એન્ડ કોસ બીટા -i sin બીટાની 5 પાવર. તો જે પાવર છે એ આપણે એવું હતું કે ડી મોઇવર્સ થિયરમમાં એવું હતું કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની કોઈ પણ પાવર હોય એ થીટાના સહગુણકમાં લખી શકીએ. તો આપણી જોડે કોસ આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફાની 4 પાવર છે તો કોસ 4 આલ્ફા પ્લસ આઈ સાઇન 4 આલ્ફા લખી શકાય, ડિવાઈડેડ બાય કોસ બીટા -i sin બીટાની 5 પાવર છે તો કોસ 5 બીટા -i sin 5 બીટા લખી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે યોગ વિયોગ કરવો પડશે. તો યોગ વિયોગ કરવા માટે આપણી જોડે નીચેનું સ્ટેપ શું છે? ડિવાઈડ બાયમાં કોસ 5 બીટા -i sin 5 બીટા છે. તો આપણે પ્લસ વડે ગુણીશું અને પ્લસ વડે ભાગીશું. તો કોસ 4 આલ્ફા પ્લસ આઈ સાઇન 4 આલ્ફા ડિવાઈડ બાય કોસ 5 બીટા -i sin 5 બીટા છે. તો આપણે યોગ વિયોગમાં માઇનસ છે તો અહીંયા લઈશું પ્લસ. તો કોસ 5 બીટા -i sin 5 બીટા ડિવાઈડેડ બાય કોસ 5 બીટા પ્લસ આઈ સાઇન 5 બીટા. હવે આપણે કોસ 4 આલ્ફા પ્લસ આઈ સાઇન 4 આલ્ફા કોસ 5 બીટા પ્લસ આઈ સાઇન 5 બીટા એનું આપણે મલ્ટિપ્લિકેશન કરી લઈશું. અને ડિવાઈડમાં આપણી જોડે સ્ટેપ છે કોસ 5 બીટા -i sin 5 બીટા કોસ 5 બીટા પ્લસ આઈ સાઇન 5 બીટા, એટલે કે આપણી જોડે
एक्स स्क्वेर माइनस वाई स्क्वेर हो तो एक्स प्लस वाय एक्स माइनस वाय लखी सकाय। अपनी जोड़े एक्स स्क्वेर माइनस वाई स्क्वेर हो तो एना बे फेक्टर पड़े एक्स प्लस वाय एक्स माइनस वाय एट कि अपनी जोड़े अँ कोस फाइ बीटा माइनस आई साइन फाइ बीटा कोस फाइ बीटा प्लस आई साइन फाइ बीटा है तो एने एक्स स्क्वेर माइनस वाई स्क्वेर एट कि कोस स्क्वेर फाइ बीटा माइनस आई स्क्वेर साइन स्क्वेर फाइ बीटा लखी सकाय। અને ઉપરનો જે સ્ટેપ છે કોસ ફોર આલ્ફા પ્લસ આઈ સાઇન ફોર આલ્ફા કોસ ફાઈ બીટા પ્લસ આઈ સાઇન ફાઈ બીટા એનું આપણે મલ્ટિપ્લિકેશન કરીશું તો એનું મલ્ટિપ્લિકેશન કરીશું તો કોસ ફોર આલ્ફા ઇન્ટુ કોસ ફાઈ બીટા હવે આઈ સાઇન ફોર આલ્ફા મલ્ટીપ્લાય આઈ સાઇન ફાઈ બીટા તો આઈ સાઇન ફોર આલ્ફા આઈ સાઇન ફાઈ બીટા એટલે આઈ સ્ક્વેર થશે તો આઈ સ્ક્વેરનું મૂલ્ય થાય માઇનસ વન એટલે કે માઇનસ સાઇન ફોર આલ્ફા સાઇન ફાઇ બીટા આવશે પ્લસ સાઇન ફોર આઈ સાઇન ફોર આલ્ફા મલ્ટીપ્લાય આવશે કોસ ફાઇ બીટા તો પ્લસ કોસ ફોર આલ્ફા મલ્ટીપ્લાય આવશે સાઇન ફાઇ બીટા તો આ બંને સ્ટેપમાંથી આઈ કોમન નીકળશે હવે આપણી જોડે કોસ ફોર આલ્ફા કોસ ફાઇ બીટા માઇનસ સાઇન ફોર આલ્ફા સાઇન ફાઇ બીટા પ્લસ આઈ આપણે કોમન લીધો હતો સાઇન ફોર આલ્ફા કોસ ફાઇ બીટા પ્લસ કોસ ફોર આલ્ફા સાઇન ફાઇ બીટા તો આપણી જોડે સૂત્રો છે કોસ આલ્ફા પ્લસ બીટાના એન્ડ સાઇન આલ્ફા પ્લસ બીટાના એટલે કે કોસ આલ્ફા પ્લસ બીટા હોય તો આપણી જોડે સૂત્ર છે કોસ આલ્ફા પ્લસ બીટા તો એનું સૂત્ર છે કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા એન્ડ સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા તો આ બંનેની જગ્યાએ આપણે સૂત્ર કયું આવશે કોસ આલ્ફા પ્લસ બીટા એટલે કે કોસ આલ્ફાની વેલ્યુ કોસ ફોર આલ્ફા અને બીટાની વેલ્યુ ફાઈ બીટા પ્લસ આઈ તો આપણી જોડે કોમન હતો જ સાઇન ફોર આલ્ફા પ્લસ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન ફાઇ બીટા આની જગ્યાએ સૂત્ર આપણી જોડે આવશે સાઇન આલ્ફા પ્લસ બીટાનું હવે ડિવાઈડમાં આપણી જોડે છે કોસ સ્ક્વેર ફાઇ બીટા માઇનસ આઈ સ્ક્વેર સાઇન ફાઇ બીટા તો માઇનસ આઈ સ્ક્વેરનું મૂલ્ય થાય આઈ સ્ક્વેરનું મૂલ્ય છે માઇનસ વન તો માઇનસ આઈ સ્ક્વેર છે તો માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે તો ડિવાઈડમાં કોસ સ્ક્વેર બીટા પ્લસ ડિવાઈડમાં આવશે કોસ સ્ક્વેર ફાઈ બીટા પ્લસ સાઇન સ્ક્વેર ફાઈ બીટા તો આ આપણું નિત્ય સમ થશે તો આનું મૂલ્ય થશે વન તો આપણી જોડે આન્સર આવશે કોસ ફોર આલ્ફા પ્લસ ફાઈ બીટા પ્લસ આઈ સાઇન ફોર આલ્ફા પ્લસ ફાઈ બીટા જે આરએચએસ આપણે જોઈએ છે તે મળી જશે નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે પ્રૂવ કરવાનું છે પ્રૂવ દેટ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા ડિવાઈડ બાય સાઇન થીટા પ્લસ આઈ કોસ થીટાની હોલ પાવર છે ફોર તો ઇઝ ઇક્વલ ટુ પ્રૂવ કરવાનું છે કોસ એટ થીટા પ્લસ આઈ સાઇન એટ થીટા તો એલએચએસ લઈને આપણે વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીશું કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા ડિવાઈડ બાય સાઇન થીટા માઇનસ આઈ કોસ થીટાની પાવર ફોર તો ફર્સ્ટ વિદ્યાર્થી મિત્રો કે આપણી જોડે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની ફોર પાવર ડિવાઈડમાં પણ સાઇન થીટા પ્લસ આઈ કોસ થીટાની ફોર પાવર થશે હવે આપણે જે ડી મ્યુવર્સ થિયરમનું સ્ટેટમેન્ટ હતું એ કે આઈ જે છે એ હંમેશા કોની જોડે હોવો જોઈએ સાઇનની જોડે તો આપણે નીચેના સ્ટેપમાં જોઈશું ડિવાઈડવાળા સ્ટેપમાં તો આઈ જે છે અહીંયા કોસ જોડે છે તો આપણે આઈ વડે શું કરવું પડશે ગુણવા પડશે તો ઉપર નીચે આઈની ફોર પાવર વડે ગુણીશું અને ભાગીશું તો આઈની ફોર પાવર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની ફોર પાવર અહીંયા ફોર પાવર છે તો આઈ જે છે આપણે મલ્ટિપ્લિકેશનમાં બ્રેકેટમાં લખી શકીએ તો આઈ સાઇન થીટા પ્લસ આઈ સ્ક્વેર કોસ થીટાની ફોર પાવર તો આઈની ફોર પાવર છે તો આઈની ફોર પાવર છે ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ શું થશે આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ સ્ક્વેર આઈ સ્ક્વેરનું મૂલ્ય છે માઇનસ વન ઇન્ટુ માઇનસ વન એટલે કે આઈની ફોર પાવર ઇઝ ઇક્વલ ટુ આપણે વન લખી શકીએ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટાની પાવર ફોર ડિવાઈડમાં હવે આપણે જોઈશું તો આઈ સાઇન થીટા પ્લસ આઈ સ્ક્વેર છે તો આઈ સ્ક્વેરનું મૂલ્ય આવે માઇનસ વન
तो आई साइन थीटा माइनस कोस थीटा ने पावर फोर, कोस थीटा प्लस आई साइन थीटा ने पावर फोर। हवे आपणे कोस थीटा प्लस आई साइन थीटा अथवा तो कोस थीटा माइनस आई साइन थीटा ना फॉर्म में जुए तो हवे आपणे आमांथी सहगुणक माइनस वन कॉमन लईशू। तो माइनस वन कॉमन लईए तो माइनस वन की पावर अहीं केटली छे फोर, तो माइनस वन की फोर पावर कॉमन लईशू। तो माइनस वन की फोर पावर कॉमन लेशू तो साइनवाड़ू जो स्टेप है माइनस हे अँ माइनस कॉमन लेशू माइनस कोस तो माइनस माइनस प्लस थी जैसे तो स्टेप आप कोस थीटा माइनस आई साइन थीटा की फोर पावर माइनस वन की फोर पावर है एट्ले कि मूल्य वन थी जाए। तो हवे अपनी जोड़े स्टेप आशे कोस थीटा प्लस आई साइन थीटा की फोर पावर डिवाइड में आशे कोस थीटा माइनस आई साइन थीटा की फोर पावर। हवे विद्यार्थी मित्रों आपणे आगळना एक्जाम्पल में योग वियोग कर्यो हतो के नीचेना स्टेप में अहीं आपणे कोस थीटा माइनस साइन थीटा छे तो आपणे माइनस छे तो आपणे शूँ लईशू प्लस वडे गुणीशू अने प्लस वडे भागीशू अने पावर जे फोर छे ए थीटाना सहगुणक में लखी लईशू। तो कोस फोर थीटा प्लस आई साइन फोर थीटा डिवाइड में कोस फोर थीटा माइनस आई साइन फोर थीटा छे तो अहीं कोस फोर थीटा माइनस साइन फोर थीटा छे तो योग वियोग में आपणे प्लस लईशू। तो योग वियोग में कोस फोर थीटा प्लस आई साइन फोर थीटा डिवाइडेड बाय कोस फोर थीटा प्लस आई साइन फोर थीटा। तो विद्यार्थी मित्रों आपणे ज्यारे ऊपरना स्टेप में जोईशू के कोस फोर थीटा प्लस आई साइन फोर थीटा इंटू कोस फोर थीटा प्लस आई साइन फोर थीटा छे एटले के कोस फोर थीटा प्लस आई साइन फोर थीटा शू थशे होल स्क्वेर डिवाइड में शू थे कि कोस फोर थीटा माइनस आई साइन फोर थीटा इंटू कोस फोर थीटा प्लस आई साइन फोर थीटा है तो ए स्क्वेर माइनस बी स्क्वेर सूत्र जो ए माइनस बी ए प्लस बी तो अँ कोस स्क्वेर फोर थीटा माइनस आई स्क्वेर साइन स्क्वेर फोर थीटा तो हवे इज इक्वल टू कोस फोर थीटा प्लस आई साइन फोर थीटा पावर टू है तो ए पावर टू जी है ये अपने थीटा सगुणक में लखी सकी तो फोर थीटा इंटू टू एट्ले कोस एट थीटा प्लस आई साइन एट थीटा थे और डिवाइड में आप जोशू तो कोस स्क्वेर फोर थीटा माइनस आई साइन स्क्वेर फोर थीटा है तो माइनस आई स्क्वेर मूल्य है माइनस वन तो माइनस माइनस अँ स्टेप थी जैसे प्लस प्लस स्टेप थी जैसे एट्ले कि कोस स्क्वेर फोर थीटा प्लस साइन स्क्वेर फोर थीटा इज इक्वल टू नित्य समावशे वन तो आपणी जोड़े जवाब आवशे इज इक्वल टू कोस एट थीटा प्लस आई साइन एट थीटा डिवाइडेड बाय वन तो आपणे जे आरएचएस लावानी हती ए आपणने मळी जशे। हवे नेक्स्ट एक्जाम्पल में विद्यार्थी मित्रों आपणने टू कोस थीटा इज इक्वल टू वेल्यू आपेली है एने आपणे बे पार्ट में प्रूव करवानुं छे। तो फर्स्ट के इफ टू कोस थीटा इज इक्वल टू आपेली छे वेल्यू एक्स प्लस वन बाय एक्स देन प्रूव देट फर्स्ट पार्ट प्रूव करवानो छे कि टू कोस एन थीटा इज इक्वल टू एक्स एन प्लस वन बाय एक्स एन एंड सैकंड पार्ट में प्रूव करवानो छे कि एक्सनी टू एन प्लस वन एक्स की पावर है टू एन प्लस वन डिवाइडेड बाय एक्स की टू एन माइनस वन प्लस एक्स इज इक्वल टू कोस एन थीटा डिवाइडेड बाय कोस एन माइनस वन थीटा लावानू छे। तो फर्स्ट विद्यार्थी मित्रों के आपने एक्स प्लस वन बाय एक्स इज इक्वल टू वेल्यू आपेली है टू कोस थीटा ए लईने चालू करीशू। तो फर्स्ट आप लई लीए कि हियर एक्स प्लस वन बाय एक्स इज इक्वल टू टू कोस थीटा तो हवे आपणे एक्स डिवाइड में जे छे एने आपणे बंने साइड मल्टीप्लाय में करी लेशू तो एक्स स्क्वेर प्लस वन इज इक्वल टू टू कोस थीटा एक्स तो आपणी जोड़े एक इक्वेशन बनशे कि एक्स स्क्वेर माइनस टू कोस थीटा एक्स प्लस वन इज इक्वल टू जीरो इक्वल टू टू कोस थीटा छे ए आरएचएस साइड छे तो लेफ्ट साइड आवशे एटले माइनस थई जशे तो आपणी जोड़े एक इक्वेशन आवशे एक्स स्क्वेर माइनस टू कोस थीटा एक्स प्लस वन इज इक्वल टू जीरो। हवे आपणी जोड़े जे आ इक्वेशन छे एने आपणे द्विघात समीकरणनुं जे इक्वेशन छे ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी इज इक्वल टू जीरो साथे सरखाईशू तो आपणने एनी वेल्यू मळशे वन
बीनी वेल्यू मळशे माइनस टू कोस थीटा अने सीनी वेल्यू मळशे वन। तो हवे आपणे एक्सना रूट फाइंड करवाना छे। तो ज्यारे द्विघात समीकरण आपणी जोड़े होय अने आपणे एक्सना रूट फाइंड करवाना होय त्यारे एक्स शोधवा माटेनी फॉर्म्यूला माइनस बी प्लस ओर माइनस अंडर रूट डेल्टा बाय टू ए इज इक्वल टू माइनस बी प्लस ओर माइनस डेल्टा। डेल्टा शोधवा माटेनुं सूत्र छे अंडर रूट डेल्टा। तो डेल्टा शोधवा माटेनुं सूत्र छे बी स्क्वेर माइनस फोर एसी बाय टू ए। हवे आपणे आ सूत्रमां बधी वेल्यू पुट करी लेशुं। तो आपणी जोड़े माइनस बी, तो माइनस बी एटले माइनस बी नी वेल्यू छे माइनस टू कोस थीटा। सेक प्लस ओर माइनस अंडर रूट डेल्टा, तो अंडर रूट डेल्टानुं सूत्र छे बी स्क्वेर माइनस फोर एसी। तो बी स्क्वेर एटले कि बी नी वेल्यू छे आपणी जोड़े माइनस टू कोस थीटा, तो एनो स्क्वेर करीशुं एटले कि टू कोस थीटानो स्क्वेर माइनस फोर एसी। फोर एनी वेल्यू वन एंड सी नी वेल्यू वन डिवाइड बाय टू ए, तो टू इंटू वन। हवे आपणे आनुं सादुरूप आगळ आपी देशुं। तो माइनस माइनस शुं थई जशे प्लस टू कोस थीटा, प्लस ओर माइनस वर्गमूळमां टू कोस थीटानो स्क्वेर एटले फोर कोस स्क्वेर थीटा माइनस फोर डिवाइडमां आवशे टू। टू कोस थीटा प्लस ओर माइनस, हवे अंडररूटमां फोर फोर कोस स्क्वेर थीटा माइनस फोर छे, तो એમાંથી फोर આપણે કોમન લઈશું, તો બ્રેકેટમાં આવશે કોસ સ્ક્વેર થીટા માઇનસ વન ડિવાઇડ બાય ટુ, તો ઇઝ ઇક્વલ ટુ ટુ કોસ થીટા પ્લસ ઓર માઇનસ ફોર છે તો ફોરનું વર્ગમૂળ આવે ટુ અંડરરૂટ। હવે આપણી જોડે કોસ સ્ક્વેર થીટા માઇનસ વન છે, આપણી જોડે નિત્યસમ છે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન, તો આપણે સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ કોસ સ્ક્વેર થીટા લખી શકીએ। તો અહીંયા આપણે ફોર કોમન લઈ લીધા હતા, તો આપણી જોડે મૂલ્ય છે કોસ સ્ક્વેર થીટા માઇનસ વન, તો કોસ સ્ક્વેર થીટા માઇનસ વન છે તો આમાંથી આપણે માઇનસ કોમન લેશું, તો આપણી જોડે થઈ જશે વન માઇનસ કોસ સ્ક્વેર થીટા। તો વન માઇનસ કોસ સ્ક્વેર થીટા છે, તો એની જગ્યાએ આપણે વેલ્યુ પુટ કરીશું સાઇન સ્ક્વેર થીટા। હવે ટુ કોસ થીટા ડિવાઈડ બાય ટુ પ્લસ ઓર માઇનસ टू बाय टू अंडर रूट वन माइनस कोस्वे थीटा हतुं, तो एनी जगह आपणे साइन स्क्वेर थीटा पुट करी छे वेल्यू। तो टू टू कैंसल थी जैसे तो कोस थीटा आवशे, प्लस ओर माइनस टू टू कैंसल थी जैसे तो अंडर रूट माइनस वन साइन थीटा आवशे। तो आपणी जोड़े एक्सनी वेल्यू कोस थीटा प्लस ओर माइनस साइन स्क्वेर थीटा तो वर्गमूळ साइन थीटा थी गयु, पण हवे आपणी जोड़े अंडर रूट माइनस वन है, तो आई स्क्वेरनुं मूल्य आपणे शुं लखीए छीए माइनस वन। તો આઈની મૂલ્ય આપણી જોડે શું થાય અંડરરૂટ માઇનસ વન, તો અંડરરૂટ માઇનસ વન છે એની જગ્યાએ આપણે આઈ લખી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે સેકન્ડ પાર્ટ પ્રૂવ કરવાનો છે કે એક્સની ટુ એન પ્લસ વન ડિવાઈડ બાય એક્સની ટુ એન માઇનસ વન પ્લસ એક્સ, તો ઇઝ ઇક્વલ ટુ આપણે લાવવાનું છે કોસ એન થીટા ડિવાઈડ બાય કોસ એન માઇનસ વન થીટા। તો એમાં આપણે એક્સની વેલ્યુ પુટ કરી લેશું, તો એલએચએસ લઈને સ્ટાર્ટ કરીશું, આપણે આમાં એક્સની વેલ્યુ પુટ કરી લેશું કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા, કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા પુટ કરી લેશું, પછી નેક્સ્ટ સ્ટેપમાં આપણે જે પાવર જે છે એ થીટાના સહગુણકમાં લખી દઈશું, તો આપણને મળશે કોસ ટુ એન થીટા પ્લસ આઈ સાઇન ટુ એન થીટા પ્લસ વન ડિવાઈડમાં કોસ ટુ એન માઇનસ વન પ્લસ કોસ થીટા, અને આ બંને સ્ટેપમાંથી આઈ કોમન લેશું। હવે વિદ્યાર્થી મિત્રો, ઉપરનું જે સ્ટેપ છે કે વન પ્લસ કોસ ટુ એન થીટા, તો વન પ્લસ કોસ ટુ એન થીટા છે એની જગ્યાએ આપણે આ સૂત્રનો યુઝ કરી શકીએ કે વન પ્લસ કોસ ટુ થીટા ડિવાઇડ બાય ટુ હોય તો ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા લખી શકાય। તો વન પ્લસ કોસ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ ટુ કોસ સ્ક્વેર થીટા લખી શકાય। તો વન પ્લસ કોસ ટુ એન થીટા છે એની જગ્યાએ આપણે લખીશું ટુ કોસ સ્ક્વેર થીટા પ્લસ આઈ સાઇન ટુ થીટા છે, તો આઈ સાઇન ટુ થીટા છે તો સાઇન ટુ થીટાનું સૂત્ર છે ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, તો ટુ સાઇન ટુ એન થીટા છે તો સાઇન ટુ થીટાનું સૂત્ર છે ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, તો આપણે
आई एमना एम टू साइन एन थीटा इंटू कॉस एन थीटा सूत्र पुट करी आई साइन टू एन थीटा नी जगह साइन टू थीटा नू सूत्र पुट करीशू। डिवाइड में छे कॉस टू एन माइनस वन थीटा प्लस कॉस थीटा, तो सी प्लस सी एले कि टू सी सी नू सूत्र आवे, तो कॉस टू एन माइनस वन थीटा प्लस कॉस थीटा, तो एनी जगह टू सी सी नू सूत्र आवे, तो टू कॉस टू एन माइनस वन थीटा प्लस थीटा डिवाइडेड बाय टू इन टू कॉस टू एन माइनस वन थीटा माइनस थीटा डिवाइडेड बाय टू प्लस आई जे छे ए आपणे कॉमन ज राखीशू अने एस प्लस एस, तो एनु सूत्र थशे टू एस सी, तो टू साइन टू एन माइनस वन थीटा प्लस थीटा डिवाइडेड बाय टू इन टू कॉस टू एन माइनस वन थीटा माइनस थीटा डिवाइडेड बाय टू। तो आ जे ब्रेकेट में सूत्रों छे ए आपणे आ फॉर्म्यूला में आ स्टेप में यूज कर्या छे, एटले कि वन प्लस कॉस टू एन थीटा छे, तो वन प्लस कॉस टू एन थीटा छे एनी जगह आपणे सूत्र यूज कर्यु छे टू कॉस स्क्वेर थीटा। आई कॉमन छे साइन टू एन थीटा छे, तो साइन टू एन थीटा ने जगह आपणे यूज कर्यु छे टू साइन थीटा इंटू कॉस थीटा। डिवाइड में छे सी प्लस सी, तो सी प्लस सी नी जगह सूत्र आवशे टू सी सी, टू कॉस आल्फा प्लस बीटा बाय टू एंड आल्फा माइनस बीटा बाय टू। एज रीतना आई कॉमन छे अने एस प्लस एस साइन टू एन माइनस वन थीटा प्लस साइन थीटा, तो एस प्लस एस माटेनुं सूत्र छे टू एस सी, तो आई कॉमन टू साइन आल्फा प्लस बीटा बाय टू एंड कॉस आल्फा माइनस बीटा बाय टू, तो आल्फानी वेल्यू टू एन माइनस वन थीटा अने बीटानी वेल्यू थीटा। तो एज रीतना हवे आपणे आगळ સાદુરૂપ આપીશું, તો આપણી જોડે છે ટુ કોસ સ્ક્વેર થીટા પ્લસ આઈ સાઇન એન થીટા કોસ એન થીટા, તો આ સ્ટેપમાંથી આપણે કોસ એન થીટા કોમન લઈ શકીએ, ટુ કોસ એન થીટા કોમન લઈ શકીએ, તો ટુ કોસ એન થીટા કોમન લઈશું તો અહીંયા આવશે આપણી જોડે કોસ એન થીટા પ્લસ આઈ સાઇન એન થીટા, ડિવાઇડેડમાં આપણે સાદુરૂપ આપીશું તો ટુ કોસ એન માઇનસ વન થીટા ઇન ટુ કોસ એન થીટા પ્લસ આઈ સાઇન એન થીટા આવશે। ડિવાઈડવાળા આ સ્ટેપ અને જ્યારે આ સ્ટેપનું આપણે સાદુરૂપ આપીશું ત્યારે આપણી જોડે આવશે ટુ કોસ એન માઇનસ વન થીટા ઇન ટુ કોસ એન થીટા પ્લસ આઈ સાઇન એન થીટા। તો ઉપર નીચેના જે સ્ટેપ છે કે કોસ એન થીટા પ્લસ આઈ સાઇન થીટા, ડિવાઈડમાં છે કોસ એન થીટા પ્લસ આઈ સાઇન એન થીટા, એ બંને સ્ટેપ કેન્સલ થઈ જશે, તો આપણી જોડે આર એચ એસ જે વેલ્યુ પ્રૂફ કરવાની છે એ આવશે, ટુ ટુ પણ કેન્સલ થઈ જશે, તો આપણી જોડે આવશે કોસ એન થીટા ડિવાઈડેડ બાય ટુ કોસ એન માઇનસ વન થીટા। આપણે એક્ઝામ્પલમાં પ્રૂફ કરવાનું હતું ડી મોવર્સ થિયરમના સ્ટેટમેન્ટ પ્રમાણે ચાલવાનું, તો આપણી જોડે જે ઇક્વેશન વેલ્યુ આપેલી હોય કોઈ પણ એક્સની કે જે વેલ્યુ આપેલી ટુ કોસ થીટા કે જે આપેલું હોય, તો પહેલાં આપણે એક્સના રૂટ્સ ફાઇન્ડ કરવાના અને પછી આપણને જે પ્રૂફ કરવાનું કહ્યું હોય એમાં એક્સની વેલ્યુ પુટ કરીને આગળ સાદુરૂપ આપવાનું, તો જે આપણે વેલ્યુ પ્રૂફ કરવાની છે એ આપણને મળી જશે। થેન્ક યુ।